वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे जनवरी टेस्ट रिविजन करीशु। ओके, चलो जुओ, अहीं पहेलू क्वेश्चन हशे आपणुं, चित्र जोई योग्य शब्द लखो अथवा चित्र जोईने नाम लखो, एवुं पण लखेलुं हशे। आ जुओ, आ सानुं चित्र देखाय छे, नळ। तो तमारे अहीं नीचे शुं लखवानुं रहेशे? नळ। पछी आ सानुं चित्र छे? टब। नीचे शू लखवानू? टब। पछी आ सानू चित्र छे? रथ। अहीं नीचे शू लखीशू? रथ। आ सानू पिक्चर छे? चित्र। बस। तो नीचे शू लखवानू छे तमारे? बस। आ रीते तमारे चित्र जोईने शब्द लखवाना रहेशे। हजू आपणे बीजू जोईए आगळ। आ जुओ, आ सानू पिक्चर छे? क्यूं चित्र छे? उपवन। तमारे अहीं लखवानू रहेशे उपवन। आ ग्लास देखाय छे, पण आमां शुं छे? शरबत। एटले तमारे अहीं लखवानुं रहेशे शरबत। पछी आ कोण छे? अजगर। तमारे अहीं लखवानुं रहेशे अजगर। आ क्यूं चित्र छे? करवत। अहीं लखवानुं रहेशे करवत। आ रीते चित्र જોઈને તમારે નામ લખવાના રહેશે। હજી આગળ આપણે જોઈએ, આ સાનું પિક્ચર દેખાય છે, ચિત્ર નળ, પણ આમાંથી શું નીકળી રહ્યું છે? પાણી। તો તમારે અહીંયા પાણી લખવાનું રહેશે। આ કોનું ચિત્ર દેખાય છે? દાદી। તો અહીંયા દાદી લખવાનું રહેશે। આ સાનું પિક્ચર છે, સાનું ચિત્ર છે? ઘડિયાળ। તો અહીંયા તમારે ઘડિયાળ લખવાનું રહેશે। આ સાનું ચિત્ર છે? ચાવી। તો અહીંયા શું લખીશું? ચાવી। આ રીતે તમારે ચિત્ર જોઈને નામ લખવાના રહેશે। આગળ આપણે બીજો પ્રશ્ન રહેશે, ચિત્રો જોઈ જોડકા જોડો। તમારે અહીંયા ચિત્ર જોવાના છે અને યોગ્ય શબ્દ સાથે તમારે જોડવાના રહેશે। તમારે પહેલા શબ્દ વાંચવાના, વચ્ચે શું લખ્યું છે? અહીંયા શબ્દો લખ્યા છે। આ શું છે? ધન। તો અહીંયા પિક્ચર તમને દેખાય છે ને, ત્યાં ધન ક્યાં દેખાય છે? આર્યું। તો તમારે ધન સાથે આને જોડવાનું રહેશે। પછી બીજો નામ શું છે? બીજો શબ્દ શું લખેલું છે? જગ। તો જગ ક્યાં દેખાય છે? આર્યું। તો તમારે જગ સાથે જોડવાનું રહેશે। પછી આગળ કયો શબ્દ છે? નથ। નથ ક્યાં દેખાય છે તમને ચિત્રમાં? આ દેખાય હને, તો તમારે નથ સાથે જોડવાનું રહેશે। પછી આગળ કયો આગળ કઈ શબ્દ છે? હળ। તો તમારે હળ આર્યું, આના સાથે જોડવાનું રહેશે। છેલ્લે શું છે? કપ। તો કપ ક્યાં દેખાય છે? ઉપરની બાજુ, એટલે કપ સાથે જોડવાનું રહેશે। આ રીતે તમારે શબ્દો વાંચીને યોગ્ય પિક્ચર કે સાથે જોડવાનું રહેશે, યોગ્ય ચિત્ર સાથે જોડવાનું રહેશે। હજી આપણે આગળ જોઈએ। હવે આ જુઓ, વચ્ચે નામ લખેલા છે અને આજુબાજુમાં શું છે? ચિત્ર છે। તમારે ચિત્ર જોવાના છે અને નામ સાથે જોડવાના રહેશે। આ કયો શબ્દ છે? નાવ। નાવ તમને કઈ દેખાય છે? આ બાજુ ને, તો નાવ સાથે જોડવાનું રહેશે। પછી વચ્ચે શું લખેલું છે? એના નીચે મકાન। મકાન ક્યાં દેખાય છે? આર્યું। તો મકાન સાથે જોડવાનું રહેશે। પછી શું છે લખેલું? ઘાસ। ઘાસ ક્યાં બાજુ છે? આર્યું। તો ઘાસ સાથે જોડવાનું રહેશે। પછી આગળ દાદા। દાદા ક્યાં દેખાય છે? ઉપરની બાજુએ। તો દાદા સાથે જોડવાનું રહેશે। પછી આગળ છે નાક। નાક ક્યાં દેખાય છે? આ બાજુ ઉપર। તો નાક સાથે જોડવાનું રહેશે। અને છેલ્લે શું છે? બાણ। તો જે વધ્યું તેના સાથે જોડવાનું, એટલે બાણ આર્યું, આના સાથે જોડવાનું રહેશે। આ રીતે તમારે ચિત્રો જોઈ જોડકા જોડો, આ રીતે જોડવાના રહેશે। આગળ ત્રીજો પ્રશ્ન રહેશે, ચિત્ર જોઈને શબ્દ પૂરા કરો। આ રીતે તમારે ચિત્રો બંને બાજુ આપેલા હશે અને વચ્ચે આમ બોક્સ આપીને એક જ લખેલું હશે, તમારે તેને ચિત્ર જોઈને તે બોક્સને પૂરા કરવાના રહેશે, બરાબર? તો આ ચિત્ર સાનું છે? જહાજ। તો તમારે અહીંયા જ લખવાનું છે, હા તો લખેલું જ છે, પછી જ, એટલે શું થઈ ગયું? જહાજ। પછી આ શું છે? હાથ। તો હા ઉપર લખ્યું છે, થ નીચે લખવાનું, તો શું થઈ જશે? હાથ। પછી આગળ સાનું ચિત્ર દેખાય છે? આ દવા। તો દ લખેલું છે, તમારે શું લખવાનું છે? વા। પછી આ સાનું ચિત્ર છે? વાદળ। તો વા લખેલું આપણે, પછી આગળ દ લખી દેવાનું નીચેની બાજુમાં, અને ડ તો લખેલું જ છે, એટલે થઈ ગયું વાદળ। પછી આગળ સાનું ચિત્ર દેખાય છે? આ દાડમનું। તો અહીંયા તમારે દા ડ અને મ લખેલું જ છે।
ठीक है, एटले दाड़म लखेलू लखवानू रहेशे। पछी आ सानू चित्र छे मगर, तो तमारे म लखेलू छे नीचे ग अने र आ रीते लखवानू रहेशे। पछी आगळ चित्र जुओ, आगळ शू छे, आ शू देखाय छे मकान, तो तमारे अहींया पहेला म का न तो लखेलू छे एटले म का न आ रीते थई गयुं। पछी आ शू छे काबर, तो तमारे अहींया जो वच्चे मकान मां का लखेलू हतुं एटले अहींथी शरू करवानुं का, एना नीचे ब अने छेले शू लखेलू छे र काबर। आ रीते तमारे चित्र जोईने नाम लखवाना रहेशे। आगळ आ जुओ, अहींया पण चित्र आपेला छे ने बॉक्स आपेला छे। जो आ कोण छे, સસલી, तो तमारे अहींया बॉक्स में स्टार्टिंग में लखवानुं छे स स अने ली तो लखेलू छे। पछी आ कोण छे, ચકલી, तो आ बाजूथी तमारे लखवानुं रहेशे च क ली, बराबर आ रीते तमारे लखवानुं रहेशे। पछी अहींया आ शुं देखाय छे, छोकराओ छे ने સાંજ क्या होय छे નિશાળમાં, तो तमारे अहींया जो ની वच्चे શા तो लखेलू छे, तमारे अहींया ડ લખવાનું છે એટલે શું થઈ જશે નિશાળ। અને આ કોણ છે, શિયાળ, તો ઉપર સી લખવાનું છે, સી યા વચ્ચે લખેલું છે અને આપણે નિશાળનું ડ તો લખ્યું હતું એટલે આ રીતે થઈ જશે શિયાળ। પછી અહીંયા જુઓ, આ સાનું ચિત્ર છે છડી, તો તમારે છ લખેલું છે નીચે ડી લખવાનું એટલે શું થઈ જશે છડી। અને આ શું છે, છત્રી, તો તમારે અહીંયા છ લખેલું છે આગળ ત્રી લખી દેવાનું એટલે શું થઈ જશે છત્રી। આ રીતે તમારે ચિત્ર જોઈને શબ્દ પૂર્ણ કરવાના રહેશે, ઓકે। હવે આગળ હજી જોઈએ આપણે કયો પ્રશ્ન આવે છે। આગળ તમારે પ્રશ્ન રહેશે નીચેના શબ્દોમાં રંગ પૂરો, આમ તમારે આ જે શબ્દ દેખાય છે ને આવા શબ્દો હશે તેમાં તમારે રંગ પૂરવાના રહેશે, જે તમને ગમે એ રંગ, લાલ, પીળો, નીળો આ રીતે તમારે લખેલું હશે અને આની અંદર તમારે રંગ પૂરવાનું રહેશે, ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।